નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિજ્ઞાન વિષયમાં પાઠ 5 જેનું નામ છે એસિડ, બેઝ અને સાર એના વિશે અભ્યાસ કરીએ. તો સૌપ્રથમ આપણે જોઈએ આપણા રોજિંદા જીવનમાં આપણે લીંબુ, આમલી, મીઠું, ખાંડ અને વિનેગર જેવા ઘણા પદાર્થોનો ઉપયોગ કરીએ છીએ. શું તે બધાના સ્વાદ એક સરખા છે? ના, બધાના સ્વાદ એક સરખા હોતા નથી. તો ચાલો આપણે કોષ્ટક 5.1માં આપેલા ખાદ્ય પદાર્થના સ્વાદને યાદ કરીએ. જો આમાંથી કોઈ પણ પદાર્થનો સ્વાદ જો તમે ચાખ્યો ન હોય તો તેને ચાખીને કોષ્ટકમાં તેની નોંધ કરો. હવે આપણે કોષ્ટક 5.1માં પદાર્થ અને એનો સ્વાદ કેવો છે, ખાટો, તુરો, ખારો કે તે સિવાયનો, એના વિશે નોંધ કરીશું. તો સૌથી પહેલું છે લીંબુનો રસ, સ્વાદમાં કેવો છે, ખાટો. ત્યાર પછી છે સંતરાનો રસ, સ્વાદમાં ખાટો. વિનેગર સ્વાદમાં હોય છે તુરું. દહીં જેનો સ્વાદ હોય છે ખાટો. આંબલી જેનો સ્વાદ હોય છે ખાટો. સાકર અથવા ખાંડ એનો સ્વાદ હોય છે મીઠો. મીઠુંનો સ્વાદ હોય છે ખારો. આંબળા કે જેનો સ્વાદ હોય છે તુરો. ખાવાનો સોડા એનો સ્વાદ હોય છે તુરો. દ્રાક્ષ એનો સ્વાદ હોય ખાટો અને કાચી કેરીનો સ્વાદ હોય છે ખાટો. હવે આપણે જોઈએ, તમને જાણવા મળશે કે આમાંથી કેટલાક પદાર્થોનો સ્વાદ ખાટો, કેટલાકનો તુરો, કેટલાકનો મીઠો અથવા કેટલાકનો ખારો છે. તો આપણે એસિડ અને બેઝ શું છે એના વિશે અભ્યાસ કરીએ. દહીં, લીંબુનો રસ, નારંગીનો રસ, વિનેગરનો સ્વાદ ખાટો હોય છે. તેમનો ખાટો સ્વાદ તેમાં રહેલ એસિડને કારણે હોય છે. આવા પદાર્થોને રાસાયણિક ગુણધર્મ એસિડિક છે. એસિડ શબ્દની ઉત્પત્તિ લેટિન શબ્દ એશિયર પરથી મળે છે, જેનો અર્થ થાય છે ખટાશ. આ પદાર્થોમાં રહેલા એસિડ એ કુદરતી એસિડ હોય છે કે જે આપણને ખાવાથી નુકસાન કરતા નથી. ત્યાર પછી જોઈએ બેકિંગ સોડા એટલે કે ખાવાના સોડા નો સ્વાદ કેવો હોય છે, તો તુરો હોય છે. શું તેનો સ્વાદ ખાટો હોય છે? ના, તેનો સ્વાદ કેવો હોય છે, તુરો હોય છે. જો ના, તો તેનો સ્વાદ કેવો હોય છે? આ બધા પ્રશ્નના જવાબ તમારે લખવાના છે. જો તેમનો સ્વાદ ખાટો નથી તો તે એસિડ હોતા નથી. તેનો સ્વાદ તુરો હોય છે. જો તમે તેના દ્રાવણને હાથમાં લઈને મસળશો તો તે સાબુ જેવો ચીકણો લાગે છે. તે પદાર્થના સ્વાદ તુરા તેમજ સ્પર્શ કરવાથી સાબુ જેવા ચીકણા જણાય છે, તેમને આપણે બેઝ કહીએ છીએ અને તેની પ્રકૃતિ એટલે કે સ્વભાવ બેઝિક હોય છે. જો આપણે કોઈપણ પદાર્થને જીભ વડે ચાખી શકતા ન હોય તો આપણે તેની પ્રકૃતિ કેવી રીતે શોધી શકીએ? ચાખીએ તો આપણે ખબર પડે કે એ સ્વાદ ખાટો છે, તુરો છે, કડવો છે કે મીઠો છે. પણ અમુક પદાર્થ એવો હોય છે કે જેને આપણે ચાખી નથી શકતા. તો આવા જે પદાર્થ હોય છે એ સ્વાદે કેવા હોય છે એ કેવી રીતે ખબર પડે? તો કોઈ પણ પદાર્થ એસિડિક છે કે બેઝિક તેનું પરીક્ષણ કરવા માટે ખાસ પ્રકારના પદાર્થનો ઉપયોગ કરવામાં આવે છે. તે પદાર્થોને સૂચક કહેવામાં આવે છે. જ્યારે સૂચકને એસિડિક કે બેઝિક પદાર્થના દ્રાવણમાં નાખવામાં આવે છે ત્યારે તેનો રંગ બદલાઈ જાય છે. આવા સૂચક તરીકે આપણે હળદર, લીટમસ, જાસૂદની પાંદડીઓ વગેરે કેટલાક સૂચકો કુદરતી રીતે પ્રાપ્ત થાય છે.